કારણ કે તમે જે કામ કરી રહ્યા છો રિઝવાન આડતિયા ફાઉન્ડેશનમાં, તમે ક્યાંયથી કોઈ રૂપિયો તમે બીજેથી ઉઘરાવતા નથી, તમારું પોતાનું જ નાણાંનો તમે સારા જગ્યા ઉપયોગ કરી રહ્યા છો, તો આવા કોઈ બનાવો તમારી સાથે ભારતમાં કે વિદેશમાં ક્યાંય થાય એવું બન્યું? આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં તો આવું કંઈ આવા બનાવ નથી બન્યા. હંમેશા મને મોટિવેશન અને સપોર્ટ જ મળ્યો છે સરકાર તરફથી ને આપણા બીજા લીડર્સ તરફથી. એના હિસાબે જ આજે 2.5 વર્ષમાં અમે ઘણું બધું એચિવ કરી શક્યા આપણા ઇન્ડિયાની અંદર, નહીંતર તો આજે મુશ્કેલ છે. તો અને નાણાકીયની વાત કરીએ તો અત્યાર સુધી અમે અમારા પોતાના ફંડથી જ અમે કામ કરતા હતા, પણ હવે શું છે, અમારી કેપેસિટી વધી ગઈ છે, સ્ટ્રેન્થ વધી ગઈ છે. ને જે અમારી ઓફિસ છે માળિયા, જે ગામ એડોપ્ટ કર્યું અહીંયા છે, રાજકોટ છે, મુંબઈ છે, ને હવે અમદાવાદમાં બી અમે ઓફિસ શોધીએ છીએ. અમદાવાદમાં બી અમારો પ્લાન છે ઓફિસ ખોલવાનો. તો હવે અમારે ઘણા બધા કામ કરવાના છે, તો હવે અમે બધા કોર્પોરેશન ને બધાને રિક્વેસ્ટ કરીએ છીએ, અને તમારા થ્રુ તમારા દર્શકોને બી રિક્વેસ્ટ કરશું કે જો પોસિબલ હોય ને સપોર્ટ કરી શકતા હોય ફંડનું, તો અમારે ઘણા બધા અમારા પ્રોજેક્ટ્સ અમારા પ્લાન છે આવતા વર્ષોમાં કરવાના. ને અમારું તો ડ્રીમ છે તમારી સાથે શેર, ખુશીની સાથે હું શેર કરીશ તમારી તમારા દર્શકો સાથે કે આજે દુનિયાની અંદર ગરીબમાં ઇન્ડિયાનો નંબર 131મો આવે છે. તો મારી ઈચ્છા છે કે આપણે બધા સાથે મળીને કામ કરીને 130 નંબરને પાછળ કાઢીને સૌથી નાના ઓછામાં ઓછો ગરીબ દેશ હોય તો આપણો ઇન્ડિયા હોવો જોઈએ. આ મારું ડ્રીમ છે અને મને આશા છે કે તમારા મીડિયા, પોલિટિકલ લીડર્સ, સેલિબ્રિટીઝ, કોર્પોરેટ્સ અને અમારા જેવા NRI બધા ભેગા મળીને જો આપણે કામ કરશું તો ડેફિનેટલી આપણા દેશને આ લેવલ સુધી લઈ જશું. બહુ સાચી વાત કરી, કારણ કે સપના જોશો તો સપના સાકાર કરવાની પણ તમને એક પરિભાષા તમે વિકસાવી શકશો.